હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ જલેબી. માર્કેટ કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી જલેબી માત્ર 15 જ મિનિટમાં બનાવીશું. આ જલેબી બહાર જેવી ક્રિસ્પી અને અંદરથી જ્યુસી બને છે, તો ચાલો પરફેક્ટ માપ સાથે જલેબીની રેસીપી જોઈ લઈએ. રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલેબી બનાવવા પહેલાં એક વાસણમાં 1 કપ ખાંડ ઉમેરીશું. તેમાં 1/2 કપ પાણી ઉમેરીશું, અથવા તો ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરવું. વજનમાં જોઈએ તો ખાંડ 200 ગ્રામ જેટલી છે. એકવાર મિક્સ કરી ખાંડને મીડિયમ તાપે ઓગાળી લઈશું. આ રીતે ખાંડને સતત હલાવતા રહીશું. આપણે આમાં કોઈ પણ તાણની ચાસણી કરવાની નથી. તો તમે જોઈ શકો છો ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે તેને હાથથી આ રીતે ચેક કરી લઈશું તો હાથમાં ચોંટે અને ઘી જેવું ચીકણું લાગે એટલે સમજવું જલેબી માટે ચાસણી બની ગઈ છે. તેમાં 2 થી 3 ટીપા લીંબુનો રસ ઉમેરીશું અને 1/4 ટેબલ સ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરવાથી ચાસણી આવીને આવી પતલી જ રહે છે અને તેમાં બિલકુલ પણ ખાંડના ક્રિસ્ટલ નહીં થાય. હવે મીડિયમ તાપે એક ઉફાળો લાવી ગેસ બંધ કરી દઈશું તો જલેબી માટે આપણી ચાસણી બનીને તૈયાર છે. તેને સાઇડ પર મૂકીશું. હવે જલેબી માટે ખીરો બનાવીશું. તો 1 બાઉલમાં 1 કપ મેંદો લઈશું. વજનમાં જોઈએ તો મેંદો 100 ગ્રામ જેટલો છે. તેમાં 2 ચમચી ખાતું દહીં ઉમેરીશું અને 1/4 ટેબલ સ્પૂન ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું. થોડું પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈશું. લમ્સ કે ગાંઠા ના રહે તે રીતે બરાબર મિક્સ કરીશું. આ રીતે બેટરમાં થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. ખીરો બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પાતળું ના થઈ જાય અને વચ્ચે લમ્સ ના રહે. જેવું બટાકાવાળાનું ખીરું બનાવીએ તેનાથી સહેજ જાડું ખીરું બનાવીશું. જલેબી માટે ખીરું બની ગયું છે. આટલું ખીરું બનાવવામાં મને 1/2 કપ ઉપર 2 ચમચી પાણીની જરૂર પડી હતી. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ખીરું બનીને તૈયાર થઈ ગયું છે. જલેબી માટે આ રીતનું જ ખીરું હોવું જોઈએ. હવે 2 થી 3 મિનિટ ખીરાને એક જ દિશામાં ફેંટી લઈશું. તેમાં 1/2 ચમચી બેકિંગ પાવડર ઉમેરીશું. બેકિંગ પાવડર ઉમેરી એક જ દિશામાં હળવા હાથે બરાબર મિક્સ કરી લઈશું. બેકિંગ પાવડરની જગ્યાએ તમે ઈનો પણ ઉમેરી શકો છો. જ્યારે પણ તમારે જલેબી બનાવવી હોય ત્યારે જ તમારે બેકિંગ પાવડર ઉમેરવો. જલેબી બનાવવા માટે પરફેક્ટ ખીરું તૈયાર છે. મેં અહીં જલેબી બનાવવા માટે કેચઅપની બોટલ લીધી છે. જો તમારી પાસે બોટલ ના હોય તો તમે દૂધની થેલી અથવા તો પાઇપિંગ બેગમાં ભરીને પણ જલેબી બનાવી શકો છો. હવે બધું ખીરું બોટલમાં ભરી લઈશું. ખીરાની થિકનેસ તમે જોઈ શકો છો. જલેબી બનાવવા માટે આ રીતનું ખીરું હોવું જોઈએ તો તમારી જલેબી પણ પરફેક્ટ બનશે. બોટલમાં બધું ખીરું ભરી લીધું છે. હવે ઢાંકણું બંધ કરી જલેબી પાડીશું. મેં જલેબી તળવા માટે ઘી લીધું છે. તમે 1/2 ઘી અને 1/2 તેલ પણ લઈ શકો છો. ઘીને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકીશું. જે ઘી ગરમ કરવા મૂક્યું હતું તે ગરમ થઈ ગયું છે. ઘી મીડિયમ ગરમ હોય ત્યારે જ આ રીતે જલેબી બનાવતા જવાનું. જલેબી પાડતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. આ રીતે પહેલો અને છેલ્લો છેડો જોઈન્ટ કરી દેવાનો એટલે જલેબી સરસ બને અને ખુલ્લી પણ નહીં જાય. જેટલી ફ્રાય પેનમાં જલેબી આવી રહી એટલી પાડી લેવાની. જલેબીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર થવા દેવાની છે. જલેબીને ફેરવવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી. આ રીતે જલેબી ઉપર આવે પછી થોડી વખતે જલેબીને ફેરવીશું. એક સાઈડ જલેબી થોડી તળાય એટલે તેને ફેરવી લેવાની અને બીજી સાઈડ પણ થવા દઈશું. જલેબી તળવામાં ખાસ ધ્યાન રાખવાનું, મીડિયમ ટુ હાઈ ગેસ પર ફ્રાય કરવી. જલેબી બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો જલેબી તરાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. આ રીતે બરાબર જલેબી તરાઈ જાય પછી તેને નિતારી તરત જ ખાંડની ચાસણીમાં ઉમેરી દેવાની. આ ટાઈમે ખાંડની ચાસણી થોડી નવસેકી હોવી જોઈએ. જલેબીને ચાસણીમાં સારી રીતે ડીપ કરી 20 થી 30 સેકન્ડ રાખીશું. ત્યાં સુધી બીજી જલેબી બનાવી લઈએ. પહેલાં જલેબી પાડી તે જ રીતે આ જલેબી પણ પાડી લઈશું. પહેલો અને છેલ્લો છેડો જોઈન્ટ કરી દેવાનો એટલે જલેબી છૂટી ન જાય. તો આને પણ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર થવા દઈશું. 30 સેકન્ડ પછી તમે જોઈ શકો છો જલેબી એકદમ સરસ જ્યુસી અને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો તેને એક ડીશમાં લઈ લઈશું. તો આ જલેબી પણ બરાબર તરાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. તો તેને તરત જ ખાંડની ચાસણીમાં ઉમેરી દઈશું. તો આ જલેબી ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને બહાર જેવી ક્રિસ્પી અને જ્યુસી બને છે.
જલેબીને સારી રીતે ખાંડની ચાસણીમાં ડીપ કરી લઈશું. મેં કીધું એ પ્રમાણે ખાંડની ચાસણી થોડી નવસેકી ગરમ હોવી જોઈએ. જો વધારે ગરમ હશે તો તમારી જલેબી પોચી પડી જશે. આ જલેબીને પણ 20-30 સેકન્ડ ચાસણીમાં રાખીશું. પરફેક્ટ જલેબી બનીને તૈયાર છે. તો હું તમને જલેબી તોડીને બતાવું તો તમે જોઈ શકો છો જલેબી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ જ્યુસી બની છે. જલેબી બનાવવી ખૂબ જ ઇઝી છે. તમે થોડું ધ્યાન રાખશો તો તમારી જલેબી પણ સરસ બનશે. તો એકવાર આ રીતે જલેબી બનાવીને જરૂર ટ્રાય કરજો. આટલા માપમાંથી 250-300 ગ્રામ જેટલી જલેબી બને છે. રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર કરજો. આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.